સુરત માનવ સેવા સંઘ છાંયડો દ્વારા લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે ગરીબ અને જરૂરિયાતમંદોને વિનામૂલ્ય ભોજનની સુવિધા આપવામાં આવી રહી છે, જેમાં મોટા ભાગના લોકોએ ભોજનનો લાભ લઈ ભૂખ મિટાવી સંતોષનો અનુભવ કર્યો હતો। समग्र भारत में कोरोना वायरसे कहर मचाव्यो छे, त्यारे सूरतनी वात करवामां आवे छायडा जेवी संस्था भूखियाने भोजन पूरू पाड़ी रही छे, एनुं एक उदाहरण बीआरसी विस्तार में तमने देखाई रह्युं छे। केटलाक लोकोने छायडा द्वारा लोकोने भोजन पूरू पाड़वामां आवे छे। आपणी साथे केटलाक छायडाना जे कर्मचारी कार्यकर्ता छे ए आपणी साथे जोड़ाया छे, आपणे एमनी साथे वात करीशुं के केटला लोकोने भोजन आपवामां आवी रह्युं छे तमारा द्वारा। भोजन पूरु पाड़ी छे, जेमा उधना वेस्तान अने वाडोद एरियानो समावेश करीए छे अमे। अने आजे जाणवा मळेलुं के आ यूपी जवा वाळा बधा यात्रिको 5-1 हजार एकत्रित अहींया फसाया छे, जेनी भोजननी व्यवस्था अमने करवा मळी छे। જે કયા કયા વિસ્તારોમાં જે હાલાકી લોકોને પડી હતી અને કેવા પ્રકારની તમારે કોન્ટેક છે કે તમને કેવા પ્રકારના કોન્ટેક કરવામાં આવે તો તમે ત્યાં ભોજન પહોંચાડવામાં આવે તમારા દ્વારા? અમારા કાર્યકર્તા બધા એરિયામાં ફરતા હોય અને જ્યાં મજદૂર વિસ્તાર લાગે કે અહીંયા ભોજનની સખ્ત જરૂર છે, જે લોકોને શેઠિયા હોય કોઈનો પગાર નથી કર્યા એવા એવા લોકોને અમે ભોજન બે ટાઈમનું પૂરું કરીએ છીએ। ભોજનમાં કયા કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે, કયો વાનગી આપવામાં આવી રહી છે? જેમાં શાક, રોટલી, ખીચડી અને બે દિવસ રહીને બે દિવસ ભાતની વ્યવસ્થા કરવામાં આવી છે। જી દાદા, આપ જણાવો કેવા પ્રકારની આ વ્યવસ્થા કરવામાં આવી છે છાયડા દ્વારા અને કયા કયા વિસ્તારમાં અત્યાર સુધી કેટલી વ્યવસ્થા કરવામાં આવી છે? ઉધનાઓ ઉધનાઓ છાયડાથી જમવાનો મતલબ આવે છે બે ટાઈમ, પછી વડોદ જાય છે, પછી આજે બીઆરસી લક્ષ્મીનારાયણ મંદિરમાં આજે પહોંચું કર્યું છે અમે લોકોએ। 3 વસ્તુ જમવાનું મળે, ખીચડી છે, શાક રોટલી છે, એ બધું મળે છે અમારે। જી આપ એક ગૃહિણી છો, તમને ઘરનું કામ કરવા છતાંય તમે અહીંયા લોકોને સેવા આપી રહ્યા છો, કેવા પ્રકારને તમને હાલાકી પડી રહી છે ને સેવા કરવાનો અનુભવ કેવો લાગી રહ્યો છે? અમને સારો એવો લાગે છે, પણ અમને જે આ વિસ્તારમાં આજે ખબર પડી કે આ લોકો યુપી ઓડિશા બધું જવાના છે, એ લોકોને જમવાનું વ્યવસ્થા કરવાની છે, એટલા માટે અમે લોકો સવારથી વ્યવસ્થા કરવા માટે આવી જે તમે જે આ વ્યવસ્થા કરી છે ને લોકોને ભૂખ્યાને ભોજન આપી રહ્યા છો, કેવા પ્રકારનો અનુભવ થયો તમને? અમને બહુ એટલા બધા અનુભવ થયા છે 48 દિવસની અંદર કે એ લોકોને એક ટાઈમનું જમવાનું કે બીજે દિવસે મળે એવા એવા અનુભવ થયા છે।
જી આ હતી સંસ્થા જે છાયડો જે સુરતમાં પ્રખ્યાત છે છાયડાની જે વ્યવસ્થા છે તે તમે જોઈ શકો છો કે લોકો સુધી જમવાનું પહોંચાડવામાં આવી રહ્યું છે. તમે તમને બતાવવાની અમે કોશિશ કરી રહ્યા છીએ કે જમણવાર છે રોજનું રોજ શ્રમિકો સુધી જમણવાર પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે. કેમેરામેન મયુર ટેલર સાથે મુકેશ ગૌરવ, દિવ્યાંગ ન્યૂઝ સુરત. છોટુભાઈ પાટીલ, સુરત શહેર ભારતીય જનતા પાર્ટી ઉપાધ્યક્ષ. આજે આજે આ બીઆરસી લક્ષ્મીનારાયણ મંદિર ખાતેથી 1600 લોકોની આ ટ્રેન પ્રયાગરાજ જઈ રહી છે. અમે આદરણીય સાંસદ સી આર પાટીલ સાહેબના આભાર વ્યક્ત કરીએ છીએ કે એમને ખૂબ સારી વ્યવસ્થા સુરત શહેરની જનતા માટે કરી આપી છે. અને જે રોજની 10-12 ટ્રેનો સુરતથી ઉપડી રહી છે આ એક રેકોર્ડ છે આખા ભારતમાં. આજે બધાને જ ઘરે જવું છે, પણ એમને અમે સતત કહેતા આવ્યા છે કે ભાઈ ધીરજ રાખો, બધાને જવા મળશે. કેમ કે કેપેસિટીના બહાર તો કોઈને મોકલી નહીં શકાય. તો આજે હું સુરત શહેરની જનતાને અને જે આપણા કામદાર ભાઈઓ છે એમને વિનંતી કરું છું કે દરેકને જવા મળશે, જે ઉડીસાના હોય, બિહારના હોય, ઝારખંડના હોય, ઉત્તર પ્રદેશના હોય, તો આ તમામને મોકલવાની વ્યવસ્થા આપણા પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ, અમિત શાહ સાહેબ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી સાહેબ અને સુરત શહેરના આદરણીય સાંસદ સી આર પાટીલ સાહેબ દ્વારા ખૂબ સારી વ્યવસ્થા કલેક્ટરમાં કરવામાં આવી છે અને સ્ટેપ બાય સ્ટેપ બધાને મંજૂરી આપી રહ્યા છે. તો હું ફરી સૌને વિનંતી કરું છું કે ધીરજ રાખે, બધાને જોવા મળશે. અને જે લોકો અહીંયા રહે છે એમને પણ વિનંતી કરું છું કે તે ઘરમાં બેસે, બહાર નહીં નીકળે, જરૂરી કામ હોય તો જ બહાર નીકળે એ હું સૌને વિનંતી કરું છું. મિરલ શાહ જી, આ છાયડા દ્વારા કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને અત્યાર સુધી કેટલા ભૂખ્યાને ભોજન આપવામાં આવ્યું છે? આપણા ઉધના વિસ્તારની વાત કરીએ ને તો આખા દિવસમાં 10,000 ભોજન અમને છાયડામાંથી મળે છે અને અમે વડોદ, ભેસ્તાન અને ઉધના હરિનગર ત્રણ જગ્યા પર મળીને ભૂખ્યાને ભોજન પૂરું પાડીએ છીએ. અત્યાર સુધી કેટલા કેટલા વિસ્તારોમાં કઈ કઈ વસ્તુ આપવામાં આવી છે? અત્યાર સુધીમાં અમારા હસ્તકની અંદર શાક, રોટલી અને ખીચડી પર ડે આપવામાં આવે છે. અને આ વ્યવસ્થા કેટલા દિવસ સુધી હજુ ચાલવાની છે? જ્યાં સુધી આ લોકડાઉન ચાલતું રહેશે અને જ્યાં સુધી લોકો કમાતા નહીં થાય પાછા મજૂર લોકો, ત્યાં સુધી આ વ્યવસ્થા ચાલુ રહેશે. અને જે લોકોને ભોજન મળી નહીં રહ્યું એ લોકોને તમારા દ્વારા કોન્ટેક કરવો હોય તો કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? ત્યાં અમારા છાયડાનો ટોલ ફ્રી નંબર મળે છે, ત્યાં અમને ફોન આવે અને અમે એ જગ્યા પર જઈને સર્ચ કરીએ છીએ કે કેટલા લોકો અહીંયા ક્વોન્ટિટીમાં છે, 1,000, 1,500, 2,000, અને બીજા દિવસે અમે ત્યાં જ ભોજનની વ્યવસ્થા પૂરી પાડતા થઈ જઈએ છીએ. આપ કોણ સી સંસ્થા સે જુડે હો ઓર ક્યા વ્યવસ્થા કરને મેં આ રહે હૈ? હમ છાયડા સંસ્થા સે જુડે હૈ. હમારે ભૈયા મતલબ હમારી કાર્યકર્તા જીતને ભી સબ અચ્છે સે કર રહે હૈ. જબ સે લોકડાઉન હુઆ હૈ હમ લોગો કો અચ્છા લગ રહા હૈ લોગો કે પ્રતિ અપની સેવા દેના. और हम लोगों को बहुत खुशी हो रही है कि लोगों का मतलब खाना पहुंचा रहे हैं. और एक तरफ से दुख भी हो रहा है कि लोग मतलब अपना काम धंधा छोड़ के जा रहे हैं, सब काम धंधा छोड़ के छोटे छोटे बच्चों को देख के भी दुख हो रहा है. जी एक आप महिला हो, आप घर का भी काम करते हो, फिर लोगों को सेवा देने में जाते हो, तो कैसे आपको अनुभव हो रहा है? ये तो हमारा धर्म है, कर्म है, बहुत अच्छा फीलिंग हो रहा है. घर का काम तो हमेशा ही करते हैं, ये काम करने का मौका मिल रहा है तो हमें बहुत खुशी हो रही है. लोगों को क्या संदेशा देना चाहते हो? लोगों को हम यही संदेशा देना चाहते हैं, आप लोग मतलब ठीक है यहाँ से काम धंधा आप लोग का, ये बीमारी जो महामारी फैली है चारों तरफ फैल रही है, सबका सबको इसका सामना करना पड़ रहा है, तो इससे घबराइए मत. अपने संस्था से मतलब हम लोग मतलब गुजरात सरकार या सारी सरकार सब तरफ से संस्था कोशिश कर रही है. आप लोग घबराओ मत, हड़बड़ाओ मत, सबको सब कुछ मिलेगा, खाना मिल रहा है, पानी मिल रहा है, तो भागने दौड़ने के लिए अपने आपको ये मत करो. आज घर छोड़ के घर बार छोड़ के जा रहे हो, बीमारी तो चारों तरफ फैल रखी है ना. आपकी सेफ्टी किस तरह से रखते हैं? हम हमारी सेफ्टी सोशल डिस्टेंसिंग बनाते हैं, मास्क पहनते हैं, सैनिटाइजर लगाते हैं, ग्लव्स पहनते हैं. जी ये जो ये संस्था द्वारा जो सेवा का काम करने में आ रहा है कैसा अनुभव हुआ है और कैसे लोगों को आप खाना पहुंचा रहे हो? अनुभव तो अच्छा हुआ, हम लोग सेवा में बराबर मेहनत करके हर एक उनको सेवा दे रहे हैं.
जी जो लोगों को आप खाना देने जाते हो उनको कैसा लगता है आप जब खाना उनको पहुंचाते हो तब? हम खाना उनको पहुंचा उनको बहुत खुशी होती है, खाना मिल गया इतना बेस्ट, हम लोग उनको देते भी हैं। ये जो 50 दिन का लॉकडाउन में आपको कैसा अनुभव हुआ लोगों तक जाने का? बहुत अच्छा लगा हम लोग को जाने का, उनको सेवा देने का बहुत अच्छा लगा।